જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આપણે છેલ્લા લેક્ચરની અંદર થોડુંક જે વાત કરી હતી એ રિવાઇઝ કરી છે. તો કે પરમાણુનું બંધારણ દર્શાવતા મોડેલની વાત કરી હતી, તો એની અંદર મિત્રો બોહરે મોડેલ આપેલા હતા. શું આપ્યું હતું? મોડેલ કયા કયા? તો કે મિત્રો બોહરે જે મોડેલ આપ્યું એની વાતમાં, તો કે એને એવું કીધું કે તરબૂચની જેમ ગોઠવાયેલા છે, જે લાલ પ્રદેશ છે એની જેમ ધનવીજ ભારી, ત્યારબાદ ઇલેક્ટ્રોન છે એની અંદર જડિત છે બીજની જેમ, બરાબર ને? એવું કીધું હતું. પણ એની એક વાત સાચી હતી કે જેટલા પરમાણુ હશે, સોરી પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા શું હશે? પ્રોટોન. કે જેથી પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ મિત્રો કેવો થાય? તટસ્થ થાય, બરાબર? તો અહીંયા એ વાતને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ પરમાણુનું મોડેલ છે એ કોણે આપ્યું, રજૂ કર્યું? તો કે રુથરફોર્ડ. અને રુથરફોર્ડે એ નમૂનામાં ધ્યાન રાખ્યું હતું, પેલા તો શું શું વસ્તુ લીધી હતી એને શું સાબિત કરવું હતું, તો કે ઇલેક્ટ્રોન છે મિત્રો એની ગોઠવણી કઈ રીતે હોય છે. તો એને આલ્ફા કિરણનો માળો સોનાના બરફ ઉપર કર્યો અને એને ધાર્યું હતું કે આવું હશે કદાચ. તો ધારણામાં શું નીકળ્યું? એની ધારણા એવી હતી કે થોડાક વિચલિત થશે, પણ હકીકત કઈક જુદી આવી. શું આવી? તો કે મોટા ભાગના કિરણો પસાર થઈ જતા હતા, અમુક કણો, અમુક જે કણો હતા એ પોતાના માર્ગથી વિચલિત થતા હતા, અને 12,000 માંથી એકાદો કોણ છે કે આવતો હતો પાછો એના એ જ માર્ગે, બરાબર? તો આવી એની ધારણા હતી. હવે એ ધારણા પછી મિત્રો એણે એક મોડેલ રજૂ કર્યું કે એના મોડેલ મુજબ કે પરમાણુની અંદર આવી વસ્તુઓ હોય છે. તો એના પહેલા આપણે એક વસ્તુ સમજવાની છે, એ એક પ્રવૃત્તિ દ્વારા, બરાબર? એક છોકરો છે, એને હું દિવાલ પાસે ઊભો રાખું છું, આ દિવાલ પાસે, બરાબર? આંખો છે એ બંધ કરી દેવાની છે, કરી દીધી. હાલો સાહેબ, એને હવે શું કરું છું? હું સામેના ભાગમાં જઈ અને દિવાલ ઉપર પથ્થર મારું છું, છોકરાને નથી મારતો, ધ્યાન રાખજો. એટલે શું થશે મિત્રો? તો કે હાલો એકવાર પથ્થર લઈ ગયો, જો અવાજ આવ્યો હા તો છોકરાને સંભળાશે, બે વાર માર્યો અવાજ આવશે છોકરાને હા, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, છ વાર, સાત વાર, આઠ વાર, નવ વાર, દસ વાર એ હોય તમે પથ્થર માર્યો, એનાથી વધારે પણ મારી શકો. તો દરેકે દરેક વાર મિત્રો એ છોકરાને પથ્થરનો અવાજ આવશે, દિવાલ સાથે અથડાશે, તો કે હા સાહેબ થોડોક મોટો લેવાનો, હા નાનો નહીં લેવાનો, બરાબર? હવે એના એ જ છોકરાનું તમે કાંટાળી તાર જોયા હશે, કાંટાવાળો તાર, આવી રીતે ખાસ કરીને વાણીઓમાં હોય કાંટાળો તાર, મતલબ કે કાંટાળા તાર વચ્ચે શું હોય મિત્રો? જગ્યા હોય. હવે હું એની આખી જે સીલિંગ છે, દિવાલ, સોરી કાંટાળા વાળી વાળ છે, ત્યાં ઉભો રાખું છું અહીંયા, હવે હું પથ્થર મારીશ તો શું થશે? તો કે એને અવાજ નહીં સંભળાય. ક્યારેક જ અવાજ સંભળાશે. ક્યારે અવાજ સંભળાશે? જ્યારે પથ્થર છે કાંટાળી તારને અડશે ત્યારે. પણ મોટા ભાગના પથ્થર ક્યાં જતા રહે છે? તો કે સીધે સીધા નીકળી જેમ, તો કે કાંટાળી તાર વચ્ચે ઘણી જગ્યા છે, તો સીધે સીધા મિત્રો શું થશે? નીકળી જશે, ખબર પડે છે ને હું શું કહું છું? તો ત્યારે એ છોકરાને અવાજ નહીં આવે. એટલે કહી શકાશે કે એ છોકરાને ખબર નહીં પડે કેટલા પથ્થર મને દિવાલ ઉપર માર્યા કાંટાળી, બરાબર? તો એને મિત્રો ધ્યાનમાં લઈ અને રુથરફોર્ડે અમુક તર્ક આપ્યા અને એ તર્કને આધારે આલ્ફા, આને જે પ્રયોગ કર્યો ને એને કહેવાય આલ્ફા પ્રકિરણનો પ્રયોગ. શું કહેવાય છે? આલ્ફા પ્રકિરણનો પ્રયોગ. અને એની ઉપરથી એને અમુક તર્ક આપ્યા. તો એ તર્ક શું છે એ આજે આપણે જોવાનું છે, બરાબર? એની ઉપરથી તર્ક કે આવું હશે છે એ મને નથી ખબર, બરાબર? આવું હશે એની વાત હવે જોવાની છે. તો કે સોનાના વરખમાંથી મોટા ભાગના પ્રકિરણ છે પસાર થઈ જાય. હું કેમ પસાર થયા? હાલો હમણાં વાળી કાંટાળી તાર માંથી કેમ ભૂયા જતા હતા? તો સાહેબ એમાં તો કે બે કાંટાળા તાર વચ્ચે જગ્યા હતી એટલે. તો અહીંયા પણ મિત્રો પરમાણુની અંદર મોટા ભાગની જગ્યા કેવી છે? ખાલી છે, મતલબ કે ક્યાં અવકાશ છે, ખાઈ નથી, બરાબર? એવો એને શું આપ્યો? તર્ક આપ્યો. એટલે કે મોટા ભાગનો વિસ્તાર છે એ કેવો છે? ખાલી છે. મોટા ભાગનો વિસ્તાર કેવો છે મિત્રો? ખાલી છે. ઓકે, ત્યારબાદ મિત્રો શું કર્યું? તો બીજો તર્ક એને આપ્યો કે ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગથી વિચલિત થાય છે, એટલે કે ધન વીજભાર છે ખૂબ જ ઓછી જગ્યામાં કેન્દ્રિત થયેલો હોય. કેમ? તો કે જુઓ મિત્રો, આ પરમાણુ છે દાખલા તરીકે ગોળાકાર. હવે અહીંયા દાખલા તરીકે શું છે? તો કે સાહેબ જ્યાં છે
તનવીજ ભારિત કેન્દ્રિત થયેલો છે એટલે શું થશે તો કે અહીંથી કિરણો પસાર થશે એ સીધા સીધા નીકળશે પણ જેવો અહીંયા કિરણો પસાર થશે ઈ કેવા નીકળશે તો કે વિચલન પામશે કેમ તો કે આ પ્લસ વીજભાર છે આલ્ફા કણો એ કેવા વીજભાર હતા કાલે છેલ્લા લેક્ચરમાં જોયું હતું તો કે સાહેબ ધન વીજભાર એટલે એ વિચલન પામી ગયા ત્યાં તો એ વિચલન પામી ગયા હવે શું થયું મિત્રો તો મતલબ કે ઓછા કણો વિચલિત થયા તો ઓછા કણો વિચલિત થયા એનો મતલબ કે ધન વીજભારિત છે ઈ ક્યાં હશે ઓછા ભાગમાં ઈ કેન્દ્રિત થયેલા હશે તો આ એનો બીજો તર્ક હતો અને એને નામ આપ્યું પરમાણુનું કેન્દ્ર શું કીધું પરમાણુનું કેન્દ્ર એટલે કે ધન વીજભાર ઓછી જગ્યામાં કેન્દ્રિત થયેલા હોય છે તર્ક નંબર હવે શું કીધું એને તર્ક નંબર 3 માં તો કે ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો છે 180 ના અંશના ખૂણે પાછા આવતા હતા શું આવતા હતા મિત્રો 180 અંશના ખૂણે પાછા આવતા હતા એટલે શું કીધું એને તો કે દળ અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં છે એ કેન્દ્રિત થયેલું હશે બરાબર તો શું કીધું એને તો કે આટલા બહુ ઓછા પ્રમાણમાં એના એ જ માર્ગે આવતા હતા મતલબ શું થયું એનો તો કે પરમાણુનું મોટા ભાગનો દળ ક્યાં છે તો કે અહીંયા છે કેમ તો કે બહારની સાઈડ તો ઇલેક્ટ્રોન હશે એવું ધારી લીધું અંદર શું છે તો કે ખાલી ધન વીજભાર અને ધન વીજભાર એટલે કે પ્રોટોન છે એનું દળ મિત્રો કેવું છે તો કે વધારે છે એટલા માટે એણે શું કીધું મિત્રો કે એટલા માટે એણે કીધું કે કેન્દ્રિત થયેલું છે મોટા ભાગનું દળ અને ધન વીજભાર નાના એવા ભાગમાં છે એ કેન્દ્રિત થયેલું છે દળ અને ધન વીજભાર ક્યાં ધન વીજભાર કેન્દ્રિત થયેલા જોવા મળે છે ક્યાં નાના એવા વિભાગમાં અને એણે એને નામ આપ્યું પરમાણુનું કેન્દ્ર હવે મિત્રો આ માહિતીને આધારે એણે અમુક ગણતરી કરી અને જોયું કે જો અહીંયા હું થોડુંક મોટો પરમાણુનો આકાર દોરું છું એટલે ખબર પડે અહીંયા એનું શું છે પરમાણુનું કેન્દ્ર ધારો હવે જોજો એણે ગણતરી કરી અને કીધું કે પરમાણુની ત્રિજ્યા એટલે આ પરમાણુની ત્રિજ્યા થઈ કે નહીં બરાબર કરતા પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા એટલે કે આ ત્રિજ્યા કેટલી નાની હોય તો કે 10^5 જેટલી નાની હોય 10^5 જેટલી કેન્દ્રની જે ત્રિજ્યા છે એ પરમાણુની ત્રિજ્યા કરતા નાની હોય છે ખબર પડી ગઈ અથવા બીજી ભાષામાં તો કે પરમાણુની ત્રિજ્યા કેન્દ્રની ત્રિજ્યા કરતા 10^5 જેટલી વધારે હોય છે કોની પરમાણુની ત્રિજ્યા કેન્દ્રની ત્રિજ્યા કરતા 10^5 જેટલી વધારે હોય છે બીજી ભાષામાં પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા કેટલી નાની હોય તો કે 10^5 જેટલી એના મીટર ટૂંકમાં બરાબર તો આ થઈ ગયું મિત્રો ગણી કીધી છે મીટરની વાત નથી સોરી તો આ થઈ ગયો મિત્રો એની અમુક કેલ્ક્યુલેશન કરી હતી બરાબર ત્યારબાદ જોઈએ મિત્રો આપણે વધારે તો રધરફોર્ડે જે કીધું એ બરાબર હવે એને નમૂનો રજૂ કર્યો કે એનો નમૂનો છે મિત્રો કેવો હતો બરાબર આ એના તર્ક હતા આ એની કેલ્ક્યુલેશન હવે એનો નમૂનો રજૂ કર્યો શું કર્યો નમૂનો એટલે કે મોડેલ તો મોડેલ શું કહેવા માંગે છે તો કે પરમાણુમાં ધન ભારિત કેન્દ્ર એટલે કે આ જે ભાગ છે આ મોટું કરીને દેખાડ્યો છે એને શું કીધું મિત્રો તો કે એને કીધું કેન્દ્ર શું કીધું છે કેન્દ્ર અને કેન્દ્ર છે ઈ જ બધું જ મોટા ભાગનું દળ છે ધરાવે છે અને ત્યાં કયો વીજભાર છે વધારે તો કે કયો છે ધન વીજભાર ત્યારબાદ મિત્રો ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષાઓમાં શું કરે છે ભ્રમણ કરે છે મતલબ કે આ જે છે પરમાણુનું કેન્દ્ર એની આસપાસ નિશ્ચિત કક્ષામાં શું કરે છે મિત્રો ગતિ કરે છે પહેલું ન્યુક્લિયસ મતલબ કે જ્યાં કેન્દ્ર શું કહેવાય પરમાણુનું કેન્દ્ર અથવા એને શું કીધું પરમાણુનું કેન્દ્ર હવે મિત્રો શું કીધું પરમાણુનું કેન્દ્ર તો થઈ ગયું હવે તો કે હવે
બીજી વસ્તુ એને શું કીધી છે તો કે ઇલેક્ટ્રોન છે પરમાણુના કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં શું કરે છે ગતિ કરે છે બીજું નિશ્ચિત કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ કોને અથવા તો ભ્રમણ કોની આસપાસ તો કે કેન્દ્રની આસપાસ અને ત્રીજા નંબરમાં તો કે પરમાણુના કદની સાપેક્ષે પરમાણુ કેન્દ્રનું કદ છે એ કેવું છે ઘણું જ નાનું છે ખબર પડી ગઈ પરમાણુના કેન્દ્રની સાપેક્ષે સોરી પરમાણુના પરમાણુની સાપેક્ષે પરમાણુનું કેન્દ્ર છે એ કેવું છે ઘણું જ નાનું છે તો આવી એને આવો એને નમૂનામાં થિયરી છે આપી નમૂનો આપ્યો કે આવું આવું હશે બરાબર તો આ થઈ ગઈ મિત્રો કોની વાત તો કે રુધરફોર્ડના નિયમ મતલબ કે મોડેલ ત્યારબાદ મિત્રો એના મોડેલમાં છે અમુક ખામીઓ જોવા મળે છે તો એ ખામી છે શું કરવાની છે આપણે જોવાની છે તો હવે જોઈએ તો કે ખામીઓ તો કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તો શું કીધું છે તો કે એની અપેક્ષા એવી હતી કે ઈ સ્થાયીની અપેક્ષા મતલબ કે એવું કીધું છે કે અપેક્ષા કરી શકીએ નહીં આવે એક જ મિનિટ ત્યારબાદ હવે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે તો કે ગતિ કરે છે સ્થાયી ગતિ નથી કરતા એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોન છે ને પોતાની ઉર્જા ગુમાવશે હવે તમે દાખલા તરીકે આ તમારું ઘર છે બરાબર અને તમે ઘરની બહાર રહ્યો છો હવે તમારી પાસે મિત્રો પૈસા ખૂટી જશે એટલે તમે કઈ દિશામાં ગતિ કરશો વધારે હશે તમારી પાસે દાખલા તરીકે બહુ પૈસા છે તમારી પાસે તો ઘરથી ક્યાં જશો તો કે દૂર ફરવા જશો હરવા ફરવા હવે પૈસા વપરાઈ જાય છે એટલે કઈ દિશામાં પાછા ફરશો તો કે ઘરની તરફ તો એવી જ રીતે મિત્રો જેમ ઇલેક્ટ્રોનની પાસે ઉર્જા વધારે હશે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો હશે મિત્રો દૂર હશે જેવી ઉર્જા છે એ ગુમાવશે એટલે અહીંયા રુથરફોર્ડે જે નમૂનો રજૂ કર્યો અહીંયા તો જે આપણે અધૂરી માહિતી છે પણ એના નમૂનાની ખામીઓ જોઈએ તો એને અધૂરી માહિતી મતલબ કે તમારે હજી અભ્યાસક્રમમાં નથી તો એને શું કીધું રુથરફોર્ડનો નમૂનો શું કહેતો હતો તો કે ઇલેક્ટ્રોન છે ને મિત્રો એ ઉર્જા સ્વરૂપે સોરી વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવે છે વિકિરણ સ્વરૂપે શું કરે છે ઉર્જાને ગુમાવે છે મતલબ ઉર્જા ઘટે તો ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે તો કે કેન્દ્રમાં એ સતત શું થાય છે તો કે ઉર્જા ગુમાવતો રહે છે અને છેલ્લે ક્યાં જતો રહે છે કેન્દ્રમાં કારણ કે હવે એની પાસે કાંઈ ઉર્જા છે ને એટલે કેન્દ્ર કે કાંઈ વાંધો નહીં હવે તમે અમારી પાસે આવતા રહ્યો તો આવી પરિસ્થિતિમાં શું થાય મિત્રો તો કે આવી પરિસ્થિતિમાં જે આપણે જે દ્રવ્યની અવસ્થાનો વિચાર કરીએ છીએ ને એવી અવસ્થા જ ન હોય અલગ જ હોય કઈ અને પરમાણુનું અસ્થ આ શું સૂચવે કે પરમાણુ અસ્થાયી છે પણ હકીકતમાં પરમાણુ છે સ્થાયી છે આવું કઈ થતું નથી ખબર પડી તો આ બધી જે એની મર્યાદા હતી ખામી હતી એને દૂર કરવા એક બીજા વૈજ્ઞાનિક આવ્યા હા બીજું બધું ઘણું બધું સાચું હતું બરાબર બીજા વૈજ્ઞાનિક આવ્યા અને એને આના મોડેલ ઉપરથી થોડોક ચેન્જીસ કરીને એને શું આપ્યું તો કે મોડેલ આપ્યું અને એ મોડેલ કોણે રજૂ કર્યું મિત્રો નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે જેનો અભ્યાસ આપણે કરવાનો છે એને બે અભિધારણાઓ આપી કોણે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે કેટલી અભિધારણાઓ આપી મિત્રો બે તો એ હવે આપણે અભ્યાસ કરવાનો છે એટલે કે બોહર એને કહેવાય છે બોહરનો પરમાણુ નમૂનો શું કહેવાય છે બોહરનો પરમાણુ નમૂનો બરાબર ધ્યાન રાખજો એકદમ સિમ્પલ છે કાંઈ નથી શું તો કે તમને ખ્યાલ છે કે રુથરફોર્ડે જે નમૂનો હતો એમાં ઘણી બધી ખામીઓ ઉદભવી એટલે પ્રશ્નો છે કે ભાઈ આ સાચું છે કે ખોટું છે તો નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે શું કર્યું મિત્રો તો કે પરમાણુના બંધારણ વિશે બે અભિધારણાઓ આપી કેટલી બે તો એમાં પહેલી અભિધારણા પૂછી શકાય એવો 2-3 માર્ક્સની અંદર તો કે ચોક્કસ કક્ષાઓમાં માન્ય કક્ષાઓ છે એ ગણાય છે પરમાણુમાં અમુક માન્ય કક્ષાઓ ગણાય છે મતલબ એનો એક જ છે કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં શું કરે છે મિત્રો ગતિ કરે છે બરાબર
તો અહીંયા જોયું કીધું છે કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે પોતાની અમુક ચોક્કસ કક્ષાઓ છે પરમાણુમાં માન્ય ગણાય. મતલબ કે પરમાણુમાં જ ઈ ચોક્કસ કક્ષાઓ જે છે 1 2 આ રીતે જો નીચે આપી છે બરાબર, ઈ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે તો જ ઈ માન્ય ગણાશે. એવું નહીં થાય કે ઇલેક્ટ્રોન છે તો એની આ કક્ષા સિવાય અહીંયા ત્રીજી કક્ષામાં ગતિ કરશે, એવું નહીં થાય. કાં તો આમાં હશે, કાં તો આમાં હશે, કાં તો આમાં હશે, કાં તો એની પછીમાં જે આવતી હશે એની અંદર ઇલેક્ટ્રોન શું કરતો હશે તો કે પરિભ્રમણ કરતો હશે. બીજો આપ્યો છે એને તો કે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવતો નથી. મતલબ બીજું કીધું એને વિકિરણ સ્વરૂપે અમુક, અહીંયા પેલું કહી દો અમુક જ માન્ય કક્ષાઓ છે, બધી નહીં. ક્યાં? તો કે પરમાણુ. ત્યારબાદ તો કે જ્યારે એ માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવતો નથી. વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવતો નથી. મતલબ કે પરમાણુ છે એ કેવો છે? સ્થાયી છે. કેવો છે મિત્રો? સ્થાયી છે. જેમ રુધરફોર્ડનો પરમાણુનો નમૂનો કહેતો હતો એમ આ જે વિકિરણ ઉર્જા છે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવતો નથી એવું કોણે કીધું મિત્રો? તો કે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે. એને અમુક કક્ષાઓ આપી મિત્રો. શું આપી? અમુક કક્ષાઓ. એ કક્ષાઓમાં જ છે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો જોઈએ, આ છે પરમાણુનું કેન્દ્ર, આ છે પરમાણુની પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ છે મિત્રો ચોથી કક્ષા. તો પહેલી કઈ આવશે? આ કક્ષા છે જે પહેલી કક્ષા એને કહેવાય છે કે આ કક્ષા L M અને N. ખ્યાલ પડ્યો? A B C D E F G H I J K L M N. મતલબ કે શબ્દ પ્રમાણે જોવાનું છે. કે પહેલા આવે છે ને A B C D માં, પછી L આવે છે. તો K એટલે પહેલી કક્ષા, બરાબર, L એટલે બીજી કક્ષા, M એટલે ત્રીજી કક્ષા, N એટલે ચોથી કક્ષા અને આ છે પરમાણુનું કેન્દ્ર. બરાબર ને? જેવી રીતે પૃથ્વીનું છે એવી રીતે, બરાબર. આ N બરાબર કીધું છે 1, N બરાબર 2, N બરાબર 3, N બરાબર 4. તો K એલિમેન્ટ શું છે? તો કે પરમાણુની કક્ષાઓ છે. આગળ વધારે હોઈ શકે, MNO કોઈ હોઈ શકે. ત્યારબાદ આ શું છે? તો કે પરમાણુની કક્ષાના નંબર છે. N એટલે આ પહેલી કક્ષા, M N એટલે બીજી કક્ષા, M એટલે ત્રીજી કક્ષા, N એટલે ત્રીજી કક્ષા, N એટલે ચોથી કક્ષા એટલે કે L કક્ષા, સોરી N કક્ષા, બરાબર. તો આ રીતે છે એને કક્ષાઓ આપી છે. ખબર પડી ગઈ અહીંયા સુધી? તો બોહરના નિયમો એ શું સમજાયું? તો આટલું અને આ સાચું છે, બરાબર, એવું માનીને ચાલો છો. હવે તમે કોઈ નવું સંશોધન કરો તો એ માન્ય હશે, તો એ માન્ય ગણાશે, તો આ બોહર ભાઈ ખોટા ગણાશે, બરાબર. તો મિત્રો આ થઈ ગયો બોહરનો નમૂનો. ત્યારબાદ થોડા ક્વેશ્ચન આવે છે. તો કે મોટા ભાગ સોરી થોમસનના પરમાણુના નમૂનાઓને આધારે સમજાવો કે પરમાણુ છે સમગ્ર ક્રિયા તટસ્થ છે. મતલબ કે જેટલા પરમાણુ એટલે કે જેટલા પરમાણુની અંદર પ્રોટોન છે એટલા શું છે? ઇલેક્ટ્રોન છે. તો એ બંનેની અસર નાબૂદ કરશે. આપણે ઘણીવાર વાત કરી છે એટલે હું વધારે ઊંડાણમાં નથી જતો. એટલે એના ઉપરથી કહી શકાય કે જે પરમાણુ જે જે થોમસનનો નમૂનો છે એની અંદર સમગ્રતયા જે પરમાણુ છે એ કેવો છે? તટસ્થ છે. બીજો પ્રશ્ન છે, રુધરફોર્ડના નમૂનાના આધારે કેન્દ્રમાં કયો અપરમાણીય કણ હાજર છે? એટલે કે અહીંયા પરમાણુના કેન્દ્રમાં કયો? તો કે પ્રોટોન એટલે કે ધન વીજભારી. નંબર 3 કોષ ધરાવતા પરમાણુના બોહરનો નમૂનો દોરો. તો કે આ 3 દોરવાના, બરાબર, કોષ એ કહી શકાય. એને શું કહી શકાય છે મિત્રો? કોષ, બરાબર. આ 1, 2, 3, બરાબર. ત્યારબાદ ચોથો, આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ એટલે કે રુધરફોર્ડનો. તો રુધરફોર્ડનો પ્રયોગ શું કહેવા માંગે છે મિત્રો? એ જોવાનું છે આપણે, બરાબર. તો રુધરફોર્ડનો પ્રયોગ છે એ પ્રકીર્ણનનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું થાય? તો મતલબ મિત્રો એ છે એટલો પાતળો ના મળે, બરાબર, એટલો પાતળો વરખ બીજા કોઈનો મળતો નથી. તો એને લીધે શું થાય? તો કે કદાચ વિચલિત સંખ્યા છે એ વધી જાય અને અથડાઈને સામે આવવાનું જે પ્રમાણ છે એ પણ થોડુંક વધી જાય. કેમ? તો કે એની અંદર વધારે પરમાણુઓ આવેલા હશે,
જે 1000 ની જાડાઈ કરતા કેવા હશે, થોડાક વધારે હશે, 2000 હોય, 2500, 3000, 4000, તો એને લીધે સીધા જવતા હશે ઈ કણો થોડા ઓછા થશે, વિચલિત વધારે થશે, અને સીધા ભટકાતા જે કણો 180 ના હતા ઈ થોડાક વધી જશે. બરાબર, તો અહીંયા થઈ ગઈ મિત્રો કોની વાત, નિલ્સ બોહરના નમૂનાની, અને એના થોડાક આપણે જોયા પ્રશ્ન. હવે મિત્રો એક નવો ટોપિક, એટલે કે સોરી, તો આપણને ખબર પડી ગઈ કે પરમાણુની અંદર બે કણો છે, અઉપરમાણીય કણો. કયા કયા? તો કે એક તો ઇલેક્ટ્રોન અને બીજો છે મિત્રો પ્રોટોન. બરાબર ને? તો આનો જે વીજભાર છે ઈ આ નેગેટિવ છે, P પ્લસ છે, અને હવે આવે છે મિત્રો એક નવો અઉપરમાણીય ન્યુટ્રોન. બરાબર, હવે મિત્રો હું એક ઉદાહરણ દઉં, તમે એક થેલી લઈને જાઓ છો, બરાબર, અથવા તો તમને એક થેલી દેખાડી છે, શું દેખાડ્યું છે, થેલી, તમે અંદર નથી જોઈ, પણ તમને એવું કહેવામાં આવ્યું છે મિત્રો કે આની અંદર 1 કિલો શું છે મિત્રો, બટેટા છે. શું છે? 1 કિલો બટેટા છે. અને બીજું એક એની પહેલા વાત કરતી કે પરમાણુનું વજન છે કોના ઉપર આધારિત છે, તો કે પ્રોટોન ઉપર અત્યાર સુધી ભણાયમાં, કારણ કે ઇલેક્ટ્રોનનું વજન ઓછું છે. આપણે ઓલી વાત કરી હતી કિલો બટેટા અને 5-10 ગ્રામ બીજી કોઈ પણ વસ્તુ લીધી હોય એની અંદર માથે મૂકો તો એ કિલો જ બટેટા ગણાય, બીજું કઈ ગણાય નહીં. થેલીમાં વજન કોના કારણે છે, દળ કોનું છે, તો કે બટેટાનું છે. તો એમ અહીંયા પ્રોટોનનું છે. હવે શું થયું, એ થેલીની અંદર તમને જે દેખાડી છે, મેં કીધું એક વસ્તુ કઈ પડી છે, ચાલો 1 કિલો ચણાનો બેસન છે, ભજીયા ખાવા છે, બરાબર, પણ એ વસ્તુનું જ્યારે તમે હકીકતમાં વજન કર્યું ત્યારે 2 કિલો નીકળ્યું. એવું કેવું થયું, 1 કિલો તો ચણાનો લોટ છે, મતલબ કે અંદર હજી કઈક 1 કિલોની વસ્તુ છે. બરાબર ને? તો એવી જ રીતે મિત્રો દાખલા તરીકે હિલિયમનું વજન છે, હિલિયમની અંદર 2 પ્રોટોન છે, કેટલા છે, 2 પ્રોટોન, ઇલેક્ટ્રોન છે પણ એની આપણે કઈ ગણતરી કરવી નથી. તો 2 પ્રોટોન છે તો હિલિયમનું દળ કેટલું થવું જોઈએ, 2 એકમ થવું જોઈએ કે નહીં, કેટલું થવું જોઈએ, 2 એકમ. પણ મિત્રો એની અંદર એનું એક એકમ છે, સોરી એનું દળ છે એ કેટલું થાય છે, 4 એકમ થાય છે. કેટલું? 4 એકમ. તો વૈજ્ઞાનિકોને નવાઈ લાગી કે આ 2 એકમ હોવું જોઈએ, 2 પ્રોટોન છે તો 4 એકમ કેમ થયું. તો એના લીધે એક વૈજ્ઞાનિક એક પ્રયોગ કર્યો જેનો અભ્યાસ નથી કરવાનો, અને એને આધારે કીધું કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં 2 નથી, હજી એક ત્રીજો છે, છુપાયેલો સ્તંભ છે, અને એને નામ આપ્યું મિત્રો ન્યુટ્રોન. શું નામ આપ્યું? ન્યુટ્રોન. અને એનું દળ કેટલું છે? લગભગ પ્રોટોન જેટલું છે, કાંઈ ફેર નથી એમાં. કેટલું છે? પ્રોટોન જેટલું જ છે. ત્યારબાદ એનો વીજભાર, તો કે ન્યુટ્રલ છે, મતલબ કે તટસ્થ છે. એને કોઈ પણ આની પાસે ઇલેક્ટ્રોન લઈ જાઓ કે પ્રોટોન લઈ જાઓ, એ આકર્ષશે નહીં. અહીંયા આકર્ષણ કે અપાકર્ષણ થશે, ખબર પડી? તો ત્રીજો કણ આવ્યો એ કયો છે? ન્યુટ્રોન. મતલબ કે હવે અઉપરમાણીય કણો કેટલા થયા? પરમાણુની અંદર 3 મૂળભૂત કણો કયા કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ત્યારબાદ ન્યુટ્રોન છે પરમાણુમાં કયા સ્થાને હોય? તો મિત્રો ન્યુટ્રોન છે પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન સાથે જ હોય છે. મતલબ કે કેન્દ્રની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે, અને કેન્દ્રની બહાર એની ફરતે કોણ ફરે છે? તો કે ઇલેક્ટ્રોન. ઓકે, અહીંયા સુધી ખબર પડી ગઈ. ત્યારબાદ કોઈ પણ પરમાણુ છે એનું દળ કેટલું થાય? તો કે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. દાખલા તરીકે હું હિલિયમની વાત કરું તો હિલિયમની અંદર 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે અને 2 ઇલેક્ટ્રોન છે, પણ ઇલેક્ટ્રોન આપણે દળ ગણતા નથી, તો શું થાય? તો કે 2 પ્રોટોન વત્તા 2 ન્યુટ્રોન, એટલે ટોટલ કેટલું થયું મિત્રો? 4 એકમ, ખબર પડી? તો હવે આ રીતે દળ ગણશું. હવે ઓલું કાર્બન 6 1/6 ને એ બધું ભૂલી જશું. હવે આ રીતે દળ ગણવાનું છે, 4 એકમ. હાઇડ્રોજન છે તો એની અંદર 1 પ્રોટોન ને 1 ઇલેક્ટ્રોન હોય તો શું થાય? એનું દળ 2 એકમ, સોરી 1 2. હાઇડ્રોજન ની અંદર એક હાઇડ્રોજન અપવાદ છે, હાઇડ્રોજન ની અંદર 1 પ્રોટોન, 1 ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હોતા નથી, તો એનું દળ કેટલું લઈએ છીએ? 1 એકમ. બરાબર, તો આ રીતે છે મિત્રો દળ છે પરમાણુનું દળ એ નક્કી થાય છે. ત્યારબાદ મિત્રો જે ટોપિક છે કે આ જે કક્ષાઓ જોઈ KLMA, તો એ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના અમુક રૂલ્સ છે. શું છે મિત્રો? અમુક રૂલ્સ છે. તો એ રૂલ્સ ભણતા પહેલા આપણે
કયા પરમાણુ સોરી 1 થી 18 તત્વો જોવાના છે એના પરમાણુ ક્રમાંક જોવાના છે મતલબ કે કઈ રીતે એને ગોઠવી શકાય એની અંદર ઇલેક્ટ્રોન જોવાના છે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે પ્રોટોનની કેટલી છે અને એની સંયોજકતા કેટલી છે શું છે સંયોજકતા ખાસ બરાબર આટલું ભણવાનું છે કોની પહેલા ગોઠવણીની પહેલા બરાબર તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું શું તો કે આવર્ત કોષ્ટકનો એક ભાગ થેન્ક યુ મિત્રો